પોરબંદરના લીમડા ચોક વિસ્તારમાં રહેતા અને ફૂટપાથ ઉપર દયનીય હાલતમાં મનોદિવ્યાંગ માતા-પુત્રની વારે ધારાસભ્ય મોઢવાડિયા આવ્યા હતા જેમાં ધારાસભ્યએ આ માતા-પુત્રની બગોદરા ખાતે એક સંસ્થામાં તમામ વ્યવસ્થાઓ કરાવી આપી હતી પોરબંદરના મનોદિવ્યાંગ માતા-પુત્રને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રામદેવભાઈ મોઢવાડિયા અને લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઈ કારિયા કેશુભાઈ વાઢેર, મનોજભાઈ મકવાણા સહિતના કોંગ્રેસ કાર્યકર્તાઓની મદદથી બગોદરા માનવમૂર્તિ માનવતા પરિવાર આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે જેમાં માનવ મૂર્તિ માનવતા પરિવાર આશ્રમ સંસ્થાના સંચાલક જાતે પોરબંદર આવીને મનોદિવ્યાંગ માતા પુત્રને પોતાની સંસ્થામાં આશરો આપવા માટે લઈ ગયા હતા માનવમૂર્તિ માનવતા પરિવાર આશ્રમ સંસ્થામાં પહેલેથી રહેતા પાંચસો પચાસથી વધુ મનોદિવ્યાંગો સાથે આ માતા પુત્રને રાખી સાચવવામાં આવશે તેમ જણાવ્યું છે આ બાબતે અંગત રસ દાખવવા અને માનવતાથી છલકાતી અવિરત સેવા માટે અર્જુનભાઈ મોઢવાડિયાએ દિનેશભાઈ અને તેમની સંસ્થાનો આભાર માન્યો હતો લીમડાચોક વિસ્તારમાં મનોદિવ્યાંગ માતા પુત્ર રહેતા હોવાની માહિતી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને મળી હતી આ નિરાધાર મનોદિવ્યાંગ માતા પુત્ર દિવસ પર લીમડાચોક વિસ્તારમાં હરતા ફરતા અને રાત્રે લોહાણા મહાજનવાડીમાં આશ્રય મેળવતા હતા આ અંગે માહિતી આપતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ દિવ્યાંગ માતા પુત્ર અંગે મને મંગલમૂર્તિ માનવતા પરિવાર આશ્રમ સંસ્થાના સંચાલક દિનેશભાઈ લાઠિયાને માહિતી મળતા તેઓએ અર્જુનભાઈ સાથે વાત કરી હતી જે દરમિયાન તેમણે આ મનો દિવ્યાંગ માતા પુત્રને સાચવવાની તૈયારી દાખવી હતી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આ બાબતે અંગત રસ દાખવતા અને આવી માનવતાથી છલકાથી અવિરત સેવા કરવા માટે દિનેશભાઈ અને તેમની સંસ્થાનો આભાર માન્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર